પોલીસ બંદોબસ્ત સાથે પાટણમાં એસએસટી દ્વારા કરવામાં આવ્યું ધરણા પ્રદર્શન સાથે રેલી નીકળવામાં આવી। ભારતમાં થઈ રહેલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર થઈ રહેલ અત્યાચારોના વિરોધમાં પાટણ ખાતે એસએસડી સ્વયં સૈનિક દળ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। ઉત્તર પ્રદેશના હાથરસ બળાત્કાર પીડિત અને કચ્છ રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાને લઈ જ્યારે આખા દેશમાં આક્રોશ ફેલાયો છે। ઉગ્ર આક્રોશ દ્વારા સ્વયં સૈનિક દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી નારા સાથે રેલી નીકળવામાં આવી હતી। દેશમાં વારંવાર બનતી બહુજન મૂળ નિવાસી સમાજ પર અત્યાચારો બળાત્કારો હત્યા જેવા બનાવો વધતા જાય છે। આવી ઘટનાઓને રોકવા માટે અને તેના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને સજાય મોત આપવામાં આવે તેવી માંગણીઓ સાથે સ્વયં સૈનિક દળના રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। એસએસડી દ્વારા દેશવ્યાપી ધરણા યોજીને પીડિત બંને પરિવારને ન્યાય મળે અને હવે પછી આવી ઘટના મૂળ નિવાસી સમાજ પર ન થાય તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા। અત્યાચારો થઈ રહ્યા છે અને આ ભારતના શાસન દ્વારા આ અત્યાચારો બળાત્કારીઓને એ લોકોને પોષવામાં આવે છે અને એ બદલ ઓલ ગુજરાત સ્વયં સૈનિક દળ ના સંગઠન દ્વારા એના સૈનિકો દ્વારા આખા ગુજરાતના 33 જિલ્લાની અંદર આજે એક જ દિવસે 5 તારીખ અને સોમવાર 5/10/2020 સોમવાર અને 10-5 સુધી જિલ્લા વાઇઝ દરેક જગ્યાએ આ જે તે પીડિત છે પીડિત પરિવારને ન્યાય મળે અને અત્યાચારોને બળાત્કારીઓને આવેદન જે શાસનના પ્રતિનિધિ કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપી અમને સત્વરે આ સમાજ ઉપર થતા વારંવાર અત્યાચારો સામે શાસન પ્રશાસન કડક ના કડક પગલા લઈ અને ન્યાય મળે એ હેતુથી આ અમે ધર્મસંઘનો કાર્યક્રમ રાખેલ છે। જય ભીમ નમો બુદ્ધ। આ નામ રાકેશભાઈ ખડાલિયા સ્વયં સૈનિક દળનો એક સૈનિક છું। અત્યારે